હરે કૃષ્ણ. ભક્તિનો જે ત્રીજો અંગ છે એ છે સ્મરણમ. પણ આ જે સ્મરણમ છે ને એ બાય ઇટસેલ્ફ નથી થતું. જ્યારે આપણું શ્રવણ અને કીર્તન બરાબર હોય છે ત્યારે ઓટોમેટિક સ્મરણ થાય છે. સ્મરણ થવું એટલે શું? ભગવાનને યાદ કરવું. અને આપ તમે યાદ કેવી રીતે કરી શકશો? જ્યારે તમે ભગવાનના બારામાં બહુ સાંભળ્યું હોય અને ભગવાનના બારામાં બધાને કીધેલું હોય, જપ કરતા હોય, ત્યારે જ તમારું સ્મરણ બરાબર થઈ શકે. એટલે સ્મરણ કરવા માટે શ્રવણ અને કીર્તન બેઉ ફાઉન્ડેશન આપણા બહુ બરાબર રહેવા જોઈએ. સ્મરણ કરવું એટલે ભગવાનને યાદ કરવું, અને ભગવાનને યાદ કરવું એટલે ભગવાનના કૃપાપાત્ર બનવું. આપણે જેટલી વાર ભગવાનને યાદ કરે છે ને એટલી વાર ભગવાન આપણી હારે આપણી પાસે જ રહે છે. આપણને બધાને ભગવાનની કૃપા જોઈએ છે, ભગવાનની દયા જોવે છે. અગર આપણને ભગવાનની દયા જોતી હોય ને તો દયાને થોડું ઉલટું કરો. દયાનું ઉલટું શું થાય છે? યાદ. યાદ, દયા અને યાદ. તમે ભગવાનને યાદ કરો અને તમે ભગવાનના દયાના પાત્ર બનો છો. એટલે સ્મરણ કરવું. અને વૈષ્ણવ આચાર્ય કહે છે કે આપણે એટલું સ્મરણ કરવું ભગવાનનું, એટલું સ્મરણ કરવું કે ભગવાન આપણા આભારી થઈ જાય. અને પછી છેલ્લા સમયે અંતકાલે જ્યારે આપણે આ શરીર છોડીએ ત્યારે ભગવાન આભારી થઈને આવે કે આને મને આખો જીવન એટલો યાદ કર્યો છે, હવે તો મારે એને દર્શન આપવા જ પડશે. એટલે ભગવાનને આપણે સતત યાદ કરવું. ગરુડ પુરાણમાં એક શ્લોક આવે છે જેમાં ભગવાન પ્રોમિસ કરે છે. એક ભક્ત ભગવાનને પૂછે છે કે હું આખો જીવન તમને યાદ કરીશ, પણ સપોઝ એવું બને મારા જીવનમાં કે અંતકાલે મારી કોઈ એક્સિડન્ટથી કે એવી ખરાબ રીતે મારી મૃત્યુ થાય કે એ સમયે હું તમને ન યાદ કરી શકું, તો પછી મારી પરિસ્થિતિ શું? એટલે ભગવાને એમને પ્રોમિસ આપ્યું કે અગર એવું કંઈ બને તમારા જીવનમાં અને તમે આખું જીવન મને યાદ કરેલો હોય તો એ અંત સમયે હું તમારા કાનમાં આવીને મારું નામ બોલી જઈશ. એટલે ભગવાન તો પ્રોમિસ કરે છે કે આપણે આખી લાઈફ અગર ભગવાનને યાદ કરશું ને તો એન્ડમાં એ આવશે, એ હાથ પકડીને આપણને એમની હારે લઈ જશે. એટલે સ્મરણ કરવું. હવે સ્મરણની થોડી પ્રેક્ટિકલ ટિપ્સ જોવે છે કે આપણે સ્મરણ કરવા તો માંગીએ છીએ પણ પ્રેક્ટિકલી કેવી રીતે કરીએ. તો એની માટે એમ છે કે આપણે વાંચન કરીએ. જ્યારે આપણે વાંચન કરશું, ભગવાનના બારામાં બહુ બધું સાંભળશું, ત્યારે બધી વસ્તુ ભગવાન હારે રિલેટ કરી શકશું. મને યાદ છે જ્યારે કન્ટિન્યુઅસ વાંચન બહુ ચાલતું હતું પુરુષોત્તમ મહિનામાં, ત્યારે એટલું બધું અમે લોકો વાંચન કરતા હતા બધા મળીને કે આખો દિવસમાં કાંઈ બી ઘટના થાય ને તો ભગવાન એકદમ યાદ આવી જાય. અમે અમારા સ્કૂલમાં એસી ખરાબ થઈ ગયું તો કોઈ એસી રિપેર કરવા આવ્યો, તો એ માણસને મેં પૂછ્યું કે તમારું નામ શું, તો એને કીધું મારું નામ પુરુષોત્તમ. એટલે પછી એકદમ યાદ આવી ગયું, અરે અમે હમણાં પુરુષોત્તમ માસ જ ચાલે છે ને. પછી થોડા અમે કંઈક સામાન ખરીદવા ગયા હતા અને ત્યાં સામનેથી કોઈ લોરી આવી અને લોરીમાં કંઈક લખેલું હતું અને એ નામથી બી અમને ભગવાન યાદ આવી ગયા. એટલું એવું આપણું વાંચન રાખવાનું, એવું આપણું શ્રવણ રાખવાનું કે આપણે જીવનમાં જે નાની નાની એ લોરી ઉપર જસ્ટ લખેલું હતું કે સિંધુ કેરિયર્સ, જસ્ટ એક નામ હતું, પણ મને છે ને એ સિંધુ કેરિયર્સથી એક ભજન યાદ આવી ગયું. ગજેન્દ્ર મોક્ષમાં એક ભજન આવે છે ને કે સિંધુ બીચ બસત ગ્રાહ. એ ગજેન્દ્ર ભગવાનને એમ કહે છે કે હું નીલ પીવત હેતુ ગયો સિંધુ કે કિનારે. પાણી પીવા ગયો તો અને સિંધુ આ જે પાણી છે એની સમુદ્રની વચ્ચે કે આ નદીની વચ્ચે એક ગ્રાહ એટલે ક્રોકોડાઇલ રહેતો હતો અને એને મારા પગ આવી રીતે પકડી લીધા. એટલે અહીંયા શું થયું? વાંચન જ્યારે આપણે બહુ કરતા હોય ને ત્યારે નાની નાની વસ્તુ બી આપણે ભગવાન હારે રિલેટ કરી લઈએ છીએ. બધી વસ્તુ આપણને ભગવાનની યાદ કરાવે છે. એટલે સ્મરણ તો ત્યારે જ પાકું થઈ શકે જ્યારે આપણે શ્રવણ અને કીર્તન બરાબર કરીએ. અને જેટલી વાર આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ ને એટલી વાર આપણે બધા પાપોથી મુક્ત થઈએ છીએ. એટલે શ્રવણ આપણે કરવું હોય એટલે આપણે શ્રવણ આપણે સરખું કરીએ અને કીર્તન આપણે સરખું કરીએ એટલે સ્મરણ તો થવાનું જ છે. આપણે ન બી કરવું હોય ને તો બી સ્મરણ થઈ જશે. એટલે આ બે ફાઉન્ડેશન આપણે બરાબર રાખવા. અને પ્રેક્ટિકલ ટિપ્સ તો એમ છે કે આપણે શ્લોક મેમોરાઈઝ કરી શકીએ છીએ, કે આપણે ભગવાનની સ્ટોરી સાંભળી શકીએ છીએ, આપણે ભાગવત પ્રવચન સાંભળી શકીએ છીએ. તો એવું બધું નાની નાની આપણી જે ડે ટુ ડે લાઈફનું જે રૂટીન હોય ને એમાં નાનું નાનું ચેન્જીસ આપણે લઈ આવશું ને તો ઓલ ધ ટાઈમ આપણે, આજકાલ તો ટેકનોલોજી એવી વધી ગઈ છે આપણે સેલફોનમાં ભગવાનનું નામ સાંભળી શકીએ છીએ, ભજન સાંભળી શકીએ છીએ, એમના ફોટો જોઈ શકીએ છીએ અને આખી આપણી લાઈફ આપણે એવી રીતે બદલી શકીએ છીએ કે હર એક મુમેન્ટ અને એવરી સ્ટેપ આપણને ભગવાન યાદ આવે. એટલે સ્મરણ
આપણું સરખું રહેશે અને તો આપણને ભગવાનની સતત કૃપા મળશે. આપણે કમ્પ્યુટરમાં આપણે એક ઓલું ઇન્વર્ટર લગાવીએ છીએ ને યુપીએસ, કે લાઇટ વયું જાય તો બી આપણને એ બેકઅપ આપે. યુપીએસ એટલે શું? અનલિમિટેડ પાવર સપ્લાય. એવી રીતે ભગવાન બી આપણા જીવનમાં યુપીએસ છે. ભગવાન યુપીએસ નથી, ભગવાન યુકેએસ છે, એટલે અનલિમિટેડ કૃપા સપ્લાય. ભગવાન સતત આપણને કૃપા આપવા માટે રેડી છે, બટ એની માટે કન્ડિશન એક જ છે, આપણે બી ભગવાનને સતત યાદ કરીએ. સતતમ કીર્તયંતુમાં સતત ભગવાનને આપણે યાદ કરીએ અને એક મિનિટ માટે બી ભગવાનને ના ભૂલીએ. પ્રભુપાદનો આ ફેમસ ડાયલોગ છે ને, પ્રભુપાદ ઓલવેઝ બધાને કહે ને, ઓલવેઝ રિમેમ્બર કૃષ્ણ, નેવર ફગેટ કૃષ્ણ. સદા ભગવાનને યાદ કરો ને કોઈ દાડો બી ભગવાનને ના ભૂલો. એટલે આ આપણે આપણા જીવનમાં અપનાવી શકીએ ને તો આપણે પાકું ભક્તિમાં બહુ જ આગળ વધી શકશું. હરે કૃષ્ણ.